તમને એવો પ્રશ્ન થાય કે શિક્ષણ અને કેળવણીમાં શું ભેદ, ખાસો ભેદ? ખરેખર મને પૂછો તો વિચારનું શિક્ષણ હોય નહીં, કેમ ન હોય? વિચાર ગમે ત્યારે આવે, ગમે તેવા આવે, ગમે તેવા પણ આવે, સમજે? ગમે તેવા આવે અને ગમે તેવા પણ આવે. ભૂખનું શિક્ષણ હોય, તરસનું શિક્ષણ હોય, રુધિરાભિસરણનું શિક્ષણ હોય, જો એ બધું હોય તો વિચારનું શિક્ષણ હોય. કારણ કે વિચાર ઇનટેન્જીબલ પ્રોડક્ટ છે. ઇનટેન્જીબલ એટલે શું? ટેન્જીબલ એટલે સ્પર્શી શકાય તેવી. આ ટેન્જીબલ પ્રોડક્ટ છે, હું દેખાડી શકું છું, આ પ્રોડક્ટ છે પણ ટેન્જીબલ છે. વિચાર ઇનટેન્જીબલ પ્રોડક્ટ છે, જેને તમે જોઈ શકતા નથી, જેને તમે સ્પર્શી શકતા નથી, જેને તમે ક્યાંથી આવ્યું ક્યાં ગયું ખબર નથી પડતી. બીજા શબ્દોમાં કેવું, તેમ કહેવાય કે કોરોના વાયરસ જેવું છે, ક્યાંથી આવ્યો ખબર ન પડે, એનો ઇલાજ શું એ ખબર ન પડે. વિચાર એવા છે. માટે વિચારનું શિક્ષણ શક્ય નથી. તો શું શક્ય છે? વિચારની કેળવણી શક્ય છે. તમને એવો પ્રશ્ન થાય કે શિક્ષણ અને કેળવણીમાં શું ભેદ, ખાસો ભેદ? તમે અત્યારે ભેગા થયા છો એ કેળવણીના ભાગ રૂપે ભેગા થયા છો, શિક્ષણના ભાગ રૂપે ભેગા નથી થયા. ઇટ ઇઝ નોટ એઝ પર ધ ટાઈમ ટેબલ, ઓર ઇટ ઇઝ નોટ એઝ પર ધ સ્કૂલ સિસ્ટમ, ઓર ઇટ ઇઝ નોટ એઝ પર ધ એજ્યુકેશન સિસ્ટમ એટ ઓલ. તો આ કેળવણી છે. કેળવવું ટુ એજ્યુકેટ, ખરેખર એજ્યુકેટ નો અર્થ જ એ છે, અંદર પડ્યું છે તે બહાર લઈ આવો. ટુ ડ્રો વિધિન, અંદર જે પડ્યું બહાર લઈ આવો, તે કેળવણી છે. પણ કેવી રીતે બહાર લઈ આવે? બે રીતે. એક, આમાં ભરો બધું અને ટાણું આવે ત્યારે માણસ પોપટની જેમ બોલે એ બહાર લઈ આવ્યા કહેવાય. અને બીજું, હાથ પગ અને બધી જ કૌશલ્યમાં ઉમેરો, જેથી કરીને હાલે ચાલે સર્જે ત્યારે જે સર્જન થાય એને કેળવણી. તો વિચારોનું શિક્ષણ શક્ય નથી. કેમ નથી? નોન ટેન્જીબલ છે, આપણને એની ઓળખ જ નથી. આ તમને વૃક્ષ દેખાય છે તો ખબર પડે કે થોડુંક ગમે છે, વિચારની કેમ ખબર પડે? છતાં આપણે બોલીએ છીએ વિચાર આવ્યો. આજે સવારે જ કિરણભાઈ આ મુદ્દો આપ્યો કે વિચાર આવ્યો, સંજય આવ્યો, તુલા આવી, એમ બોલીએ છીએ. એનો અર્થ એવો કે કોઈક આવે તો એને આવ્યું કહેવાય ને, તો હવે વિચારે આવતો હશે ને, રાઈટ? પણ ના, એ વાત સાચી નથી. એનું કારણ કે આપણને આવા ભ્રામક વાક્યો બોલવાની ટેવ છે. આપણે રેલવેમાં જતા હોઈએ તો આપણે કહીએ પાલનપુર આવ્યું, પાલનપુર નથી આવ્યું, પાલનપુર તો ત્યાં જ છે, આપણે પાલનપુર પાસે. આ બહુ જાણીતી વાત છે. નળ આવ્યો, નળ આવ્યો, હા નળ આવ્યો, કેટલા વાગે તમારે નળ? તો 4 વાગે. તો નળ આવ્યો નળ થયો, પ્લમ્બર આવશે ને 4 વાગે નળ નાખશે? ના, એવું નથી. નળ આવ્યાનો અર્થ એવો છે કે નળ હતો એમાં પાણી આવ્યું, સાચી વાત ને? આપણે સામાન્ય રીતે આવું બહુ બોલતા હોઈએ. તમે શું કરો છો? ઘઉં વીણીએ છીએ. તમે શું વીણો છો? ખરેખર કાંકરા. એવી રીતે વિચાર આવ્યો ને આપણે આવ્યો કઈ છે, આવતો નથી. કારણ કે વિચાર આમ ન આવે, વિચાર આમ આવે, વિચાર આમ આવે. એનું પ્રોડક્શન હાઉસ બહાર નથી. આ જરા ધ્યાન આપજો, કારણ કે હું થોડી વાર પછી કહીશ કે એનું પ્રોડક્શન હાઉસ બહાર જ છે. એટલે કહું છું, એનું પ્રોડક્શન હાઉસ બહાર નથી, અંદર છે. એ અંદર જે કઈ ચહલ પહલ થાય છે, એમ કહીએ કે ધડાધડી થાય છે, એકદમ તરંગો વહ્યા કરે છે, એમાંથી જે આવે છે એ વિચાર છે. એટલે વિચાર આવ્યો પણ અંદરથી બહાર આવ્યો, અંદર પડ્યો. તો વિચારની કેળવણી શક્ય છે. આટલો મારી પૂરો ભૂમિકા બાંધીને હું તમારી સાથે વાત કરું કે વિચાર એટલે શું, વિચાર એટલે શું. પછી બીજો પ્રશ્ન મારે એ જતો છે કે ખરેખર વિચાર એક સમાન આવી શકે? હું એનું ઉદાહરણ લઈને આવ્યો છું. એક સમાન વિચાર આવે, આ
અને ત્રીજો મુદ્દો કેળવણી એટલે શું વિચારોને કેળવવો હોય તો શું કરવું સાદી ને સીધી વાત વિચાર એટલે શું એવું કહેવાય છે શાસ્ત્રમાં વિચાર પ્રવાહ ઇતિ મનઃ વિચારોનો પ્રવાહ એ જ મન છે હવે તમે કહો કે આ વાત તો સાચી તો હું તમને પ્રશ્ન પૂછું મન ક્યાં છે બતાવો મન તમે જોયેલું છે શરીરના ઘણા ભાગો વિશે આપણું આવું છે હો શરીરના ઘણા ભાગો વિશે આપણે વિજ્ઞાન જાણતા નથી અને એના ઘણા બધા લોચા પડતા હોય છે હું વિજ્ઞાન શિક્ષક હતો ત્યારે હું બધા શરીરના તંત્રો શીખવતો ત્યારે મેં 10મા ધોરણના વિદ્યાર્થીઓને પૂછ્યું હતું કે તમારામાંથી મૂત્રપિંડ કેટલાએ જોયેલા છે લગભગ પોણા ક્લાસે આ પૂછો એક ટીચર સ્ક્રીનિંગમાં હું ગયો તો આવી રીતે વાત કરવા ત્યારે મેં કીધું મગફળીના છોડ કોણે જોયા છે તોય લગભગ પોણા ભાગના લોકો હાથ ઉછા કરે અમે જોયા છે જેને મગફળીનો છોડ જોયો હોય અમુક તો બે મગફળી ઉગે એને મૂત્રપિંડ જોયો હોય આ બેને સંબંધ શું મૂત્રપિંડ તમને જે છે કિડની જેને કહેવાય કિડની ઇઝ ઇનર સબસ્ટન્સ વિચ યુ કેન નેવર સી અનલેસ એન્ડ અનટિલ યુ ગો ફોર ધ સર્જરી ઓકે માટે પોણા ભાગના લોકો તો જોયો જ ન હોય એવું જ મગફળી છે એ તમને ખ્યાલ છે કે અંદર ઉગ્યા ખેંચી લ્યો ત્યારે બહાર આવે એને ઝાડ ન હોય મારો મુદ્દો એવું કહેવાનો છે કે વિચાર પ્રવાહ ઇતિ મન એવું જયારે કહ્યું તો મન શું છે ક્યાં બેઠું છે શાસ્ત્ર એવું સમજાયું કે વિચારોનો પ્રવાહ ચાલતો 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 જાય એને મન કહેવાય ધેટ મીન્સ વિચારો તો છે આવતા તો હોવા જ જોઈએ તો જ મન હારું કામ કરે વિચારોનો મુદ્દો એ કે મન છે ક્યાં કોઈ કહી શકે વ્યક્તિ વ્યક્તિ પોતે મન ને આત્મા બધું એનું જ રાખવું છે એમ મારું સેલું પડી જાય બધું માથા નું બનતા એમ આપણે ક્યાં વાંધો નહીં આજે ઠરાવ કરના વિશ્વગ્રામની આજની સભામાં ઠરાવ કરવામાં આવે છે કે મન આત્મા સહીને બધું એક ગણું બીજી બધી માથાકૂટ આથી બંધ કરવાનું જાહેર કરવામાં આવે છે વિચાર આવે છે ને સાહેબ મન છે કે બધા લોકો બહુ વાત કરે છે શાસ્ત્રોમાં ખૂબ વાત કરે ને મોટિવેશનના નામે જે સ્પીકરો હાલી ગયા છે એ બધા વારે વારે કીધા કોઈ કહે કે મન ઝંઝીર છે કોઈ કહે કે મન ઝાંઝર છે કોઈ કહે કે એ તો મરકટ છે ને ક્યાં છે ક્યાં એ તો કયો જેને હાલ જોયું નથી એને તમે આટલી બધી ગાળો કામ દો છો સી ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ હવે એ મનમાંથી જે વિચાર આવતો હોય જે મનને આપણે ઓળખ્યું નથી જોઈ શકતા નથી આપણે એટલે હું કે તમે નહીં ઇવન ડોક્ટર્સ વિલ ઓલસો સે કે સર્જરી કરીને મગજ બહાર કાઢી શકાય બ્રેઇન મન ન નીકળે નીકળે આપણી લગભગ ગળમથલ છે ને સંજય આ બે સાવ ન જોયેલા અને ધારી લીધેલા બે શબ્દો માટે છે કે મારું દિલ દુભાણું એટલે શું તમે આવું બોલ્યા ને તો મારું દિલ દુભાણું એને મારો છે કર્યો મારા દિલ ઉપર ઘા પડ્યો ક્યાં એવો દિલ છે કે આ સંકલ્પના છે સાવ હવામાં ઉડતી સંકલ્પ મન ક્યાં છે અને દિલ ક્યાં છે જેને આપણે જોયા નથી એવી વસ્તુ ઉપર આપણે કેટલા બધા સત્રોના સત્રો કરીએ છીએ ને આખા વર્લ્ડ લેવલના માઇન્ડના શિબિરો ચાલ્યા કરે ને લોકો ભાત ભાતની વાતો કરે બધા બહુ રાજી આજ બહુ મજા આવી છે ને તો મનની વાત બધી સ્પષ્ટ થઈ ગઈ પણ છેલ્લે પૂછ્યું ક્યાં છે તારું મન